હેલ્લો સ્ટુડન્સ સ્ટાન્ડર્ડ ટ્વેલ્વ ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ યુનિટ સિક્સ રીડ વન સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર યુદ્ધ સામેની લડત વિદ્યાર્થી મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું કે હેલન કેલર એમના વક્તવ્યમાં જણાવી રહ્યા હતા કે એમણે એમના વક્તવ્યમાં જણાવ્યું કે કામદારો છે એ ફરી પાછા ઝાડની અંદર ફસાઈ જશે એવો એમને ડર લાગે છે કામદારો બહુ સારી રીતે સમજે છે કે એમના નાગરિકોના દસ્તાવેજો છે એ એમની પત્ની અને એમના બાળકોની સલામતીની ખાતરી નથી અપાવી શકતા છતાં પણ તેઓ એમના માલિકો માટે લડવા માટે તૈયાર થઈ જાય છે એવું આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળ આ લેક્ચર જે છે એની અંદર હેલન કેલર એમની સ્પીચ દ્વારા જે જણાવી રહ્યા છે તે આપણે સમજવાનો તેને આપણે સમજવાનો પ્રયાસ કરીશું લેટ સ્ટાર્ટ ચાલો શરૂઆત કરીએ ધ ધ ધ ક્લેવર વન્સ અપ ઇન હાઈ નો હાઉ એન્ડ વર્કર્સ આર ક્લેવર વન્સ ક્લેવર એટલે કે ચતુર માણસો હોશિયાર માણસો ચાલાક માણસો અપ ઇન ધ હાઈ પ્લેસીસ અપ એટલે જે ઉપર જે રહેલા છે હાઈ પ્લેસીસ એટલે જે ઊંચા સ્થાનો ઉપર છે એ લોકો નો એટલે જાણે છે હાઉ સિલી એટલે મૂર્ખ વર્કર્સ એટલે કામદારો કામદારો કેટલા બાળક બુદ્ધિના અને મૂર્ખ છે એ બહુ સારી રીતે જાણે છે ઉચ્ચ સ્થાન ઉપર બેઠેલા હોશિયાર માણસો ચાલાક માણસો બહુ સારી રીતે જાણે છે કે કામદારો કેટલા બાળક બુદ્ધિના અને મૂર્ખ છે ધ્યેય નો ધ તેઓ જાણે છે કે નો એટલે જાણવું ધ્યેય નો ધ ઇફ ધ ગવર્નમેન્ટ ડ્રેસીસ ધેમ અપ ઇન ખાખી જો ગવર્નમેન્ટ એટલે કે સરકાર ડ્રેસિઝ અપ ડ્રેસિઝ અપ એટલે પોશાક પહેરાવો ઇન ખાખી જો ગવર્મેન્ટ એમને ખાખી ગણવેશ પહેરાવી દે ખાખી પોશાક પહેરાવે એન્ડ ગીવ રાઈફલ અને જો એમના હાથમાં રાઈફલ આપી દેવામાં આવે બંદૂક આપી દેવામાં આવે એટલે એટલે આપી દેવું આપવું અહીંયા રાઇફલ એટલે બંદૂક જો એમના હાથમાં બંદૂક આપવામાં આવે એન્ડ ધેમ ઓફ વિથ બેન્ડ સ્ટાર્ટ્સ એટલે શરૂઆત કરવી ધેમ ઓફ ધેમ ઓફ એટલે કે તેઓને શરૂઆત કરાવી દે વિથ બેન્ડ એટલે બેન્ડ સાથે એન્ડ વેવિંગ બેનર્સ એટલે કે ધજા પતાકા લહેરાવીને વેવિંગ એટલે લહેરાવવું લહેરાવવું અને બેનર્સ એટલે ધજા પતાકા જો એમને ધજા પતાકા લહેરાવીને શરૂઆત કરાવી દે તો શું થાય તો ધે વિલ ગો ફોર ટુ ફાઇટ વેલિયન્ટલી ફોર ધેર ઓન એનિમીઝ શેના માટે જશે તો લડવા માટે જશે વેલિયન્ટલી એટલે બહાદુરીપૂર્વક કરેજસલી જેને કહી શકાય વેલિયન્ટીનો બીજો એક સિમિલર વર્ડ છે બ્રેવલી કરેજસલી બહુ જ બહાદુરીપૂર્વક ફોર ધેર ઓન એનિમીઝ એટલે પોતાના જ શત્રુઓ માટે ઓન એટલે પોતાના ને એનિમીઝ એટલે શત્રુઓ માટે ધેય નો ધેડ તેઓ જાણે છે ઇફ ધ ગવર્મેન્ટ ડ્રેસિસ ધેમ અપ ઇન ખાખી એન્ડ ગીવ હેમ અ રાઇફલ એન્ડ સ્ટાર્ટ ધેમ ઓફ વિથ અ બેન્ડ એન્ડ વેવિંગ બેનર્સ જો ગવર્મેન્ટ સરકાર છે એમને ખાખી ગણવેશ પહેરાવી દે હાથમાં બંદૂક પકડાવે અને સાથે સાથે બેન્ડ અને ધજા પતાકા લહેરાવીને શરૂઆત કરાવી દે તો એને મોકલી આપે તો શું કરે તો કામદારો શું કરશે તો ધે વિલ ગો ફોર ટુ ફાઇટ વેલિયન્ટલી ફોર ધેર ઓન એનિમિઝ પોતાના જ દુશ્મનો માટે તેઓ બહાદુરીપૂર્વક લડવા માટે તૈયાર થઈ જશે આગળ વધશે એવું અહીંયા બહુ સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે કામદારો એમના જ દુશ્મનો માટે લડવા માટે તૈયાર થઈ જશે ધે આર ટોટ ધેટ બ્રેવ મેન ડાય ફોર ધેર કન્ટ્રીસ ઓનર ધેઆર ટોટ ટોટ એટલે શીખવવું ટીચ એટલે શીખવવું ટોટ એટલે અહીંયા શીખવાડ્યું કેવાનું મિનિંગ છે કે ટીચનું વી ટુ અને વી થ્રીનું રૂપ છે ટોટ ટીચ ટોટ ટોટ ધેર ટોટ તેઓને શીખવવામાં આવે છે ધેટ બ્રેવ મેન ડાય ફોર ધેર કન્ટ્રીસ ઓનર બ્રેવ મેન એટલે કે બહાદુર માણસો જે બહાદુરો છે એ શું કરે છે

કિંમત કેવડી ચૂકવવાની તો કેવડી કિંમત ચૂકવવાની થાય તો અહીંયા આગળ જણાવે છે ધ લીવ્સ ઓફ મિલિયન્સ ઓફ યંગ મેન લીવ્સ એટલે જિંદગીઓ હોમાઈ જાય છે મિલિયન્સ ઓફ યંગ મેન એટલે કે લાખો યુવાનોની જિંદગી હોમાઈ જાય છે અધર મિલિયન્સ ક્રિપલ્ડ બીજા લાખો છે ક્રિપલ્ડ થઈ જાય છે ક્રિપલ્ડ એટલે અપંગ બની જાય છે crippled નો સિમિલર વર્ડ છે જીવન માટે એ બ્લાઇન્ડેડ એટલે કે અંધ બની જાય છે અસ્તિત્વ મેડ એટલે થઈ જાય છે હોરિબલ એટલે ભયંકર થઈ જાય છે અસ્તિત્વ જોખમાઈ જાય છે મેડ હોરિબલ મીન્સ જોખમાઈ જવું ફોર સ્ટીલ મોર મિલિયન્સ ઓફ હ્યુમન બિંગ્સ બીજા જે મોર એટલે વધારે જે લાખો માણસો છે એમનું અસ્તિત્વ જોખમાઈ જાય છે ધ અચીવમેન્ટ એન્ડ લિગસી ઓફ જનરેશન સ્વેપ્ટ અવે ઇન અ મોમેન્ટ અચીવમેન્ટ એટલે સિદ્ધિ એન્ડ લિગસી લિગસી એટલે વારસો જનરેશન જનરેશન એટલે પેઢી પેઢીઓનો જે કાંઈ પેઢીઓની જે કાંઈ સિદ્ધિ અને વારસો જે કાંઈ પ્રણાલિકા જે છે એ સ્વેપ્ટ અવે એટલે કે ધોવાઈ જાય છે કહેવાનો મિનિંગ કે એ નાશ પામી જાય છે ડિસ્ટ્રોય થઈ જાય છે ઇન અ મોમેન્ટ એટલે ક્ષણવારમાં નાશ પામી જાય છે એન્ડ નો બડી બેટર ઓફ ફોર ઓલ ધ મિઝરી અને આ જે મિજરી એટલે દુઃખ જે છે એમાં બેટર ઓફ એટલે કે સાંત્વન આપનાર સાનાર કોઈ રહેતું નથી અહિયાં બહુ સરસ મજાનું જણાયું છે કે વોટ પ્રાઇઝ ટુ પે આ જે કામદારો લડવા માટે જઈ રહ્યા છે તો એ કામદારો લડે છે તો એનું પરિણામ કેવું આવશે તો અહીંયા જણાવે છે વોટ પ્રાઇઝ ટુ પે ફોર વેજ્યુ આઈડિયા આવા એક નકામા વિચાર માટે કિંમત કેવડી ચૂકવવાની ધ લીવ્સ ઓફ મિલિયન્સ ઓફ યંગ મેન અધર મિલિયન્સ ક્રિપલ્ડ એન્ડ બ્લાઇન્ડેડ ફોર લાઈફ એક્ઝિસ્ટન્સ મેડ હોરિબલ ફોર સ્ટીલ મોર મિલિયન્સ ઓફ હ્યુમન બીંગ ધ અચીવમેન્ટ એન્ડ લિગસી ઓફ જનરેશન સ્વેપ્ટ અવે ઇન અ મોમેન્ટ એન્ડ નો બડી બેટર ઓફ ફોર ઓલ ધ મિચરી લાખો યુવાનોની જિંદગી હોમાઈ જાય છે બીજા લાખો અપંગ અને અંધ બની જાય છે પુરાય જીવન માટે અને બીજા લાખો વધારે લાખો લોકોનું જીવન છે અસ્તિત્વ છે જોખમાઈ જાય છે પેઢીઓનો જે કાંઈ પેઢીઓની સિદ્ધિ અને વારસો જે છે એ ક્ષણવારમાં ડિસ્ટ્રોય નાશ પામી જાય છે સ્વેપ્ટવે નાશ પામી જાય છે અને દુઃખ આ બધા દુઃખ માટે કોઈ સાંત્વન્ન આપનાર રહેતું નથી આંસુ સારનાર કોઈ રહેતું નથી ધિસ્ટેરિબલ સેક્રિફાઇસ વુડ બી કોમ્પ્રિહેન્સિબલ

કે આ બલિદાન ત્યારે જ સમજવા યોગ્ય છે ગ્રાહ્ય છે સ્વીકારવા યોગ્ય છે કે જ્યારે તમે જે વસ્તુ માટે તમે મરી જાઓ છો જે દેશ માટે તમે મરી જાઓ છો ફેડ એટલે તમને પોષણ આપે ક્લોજ એટલે કે કપડાં આપે હાઉસ એટલે કે તમને રહેવા માટે મકાન આપે એન્ડ વોર્મ એ તમને હૂફ આપે યુ એટલે તમને એજ્યુકેટેડ

ત્યારબાદ કપડા આપે અહીંયા એવું સરસ મજાનું કીધું છે કે જે તમને મકાન આપે અને એની સંભાળ રાખે આટલું કામ કરે અને પછી જો તમે એના માટે મરો તો એ યોગ્ય બાબત છે ગ્રાહ્ય છે આઈ થિંક મને એવું લાગે છે હેલન કેલર જણાવે છે મને એવું લાગે છે કે ધ વર્કર્સ આર ધ મોસ્ટ અનસેલ્ફિશ ઓફ ધ चिल्ड्रन ઓફ મેન વર્કર્સ એટલે કામદારો મોસ્ટ એટલે સૌથી વધારે અનસેલ્ફિશ એટલે નિસ્વાર્થ चिल्ड्रन એટલે બાળકો ઓફ મેન એટલે કે માણસોના મને લાગે છે કે કામદાર લોકો જે છે કામદારો છે એ માણસોના સૌથી નિસ્વાર્થ બાળકો છે ધ ટોયલ ટોયલ એટલે કે શ્રમ કરે છે એન્ડ લીવ લીવ એટલે જીવે છે એન્ડ ડાઈ ડાઈ એટલે મરી જાય છે તેઓ શ્રમ કરે છે જીવે છે અને મૃત્યુ પામે છે શેના માટે તો અધર પીપલ્સ કન્ટ્રી અહીંયા બહુ સરસ મજાનું જણાયું છે કે બીજા લોકોના દેશ માટે કામદારો છે એ લીવ વર્ક એન્ડ ડાય એટલે જીવે છે કામ કરે છે શ્રમ કરે છે ટોઈલ એટલે શ્રમ કરે છે અને મૃત્યુ પામે છે ફોર અધર પીપલ્સ કન્ટ્રી એટલે બીજા લોકોના દેશ માટે તે આવું કાર્ય કરે છે અધર પીપલ્સ કન્ટિનન્ટ બીજા લોકોના ખંડ માટે આવું કાર્ય કરે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા કન્ટિનન્ટ એટલે કે ટેરિટરી પ્રદેશ અધર પીપલ્સ લિબર્ટીઝ બીજા લોકોની સ્વતંત્રતા માટે એન્ડ અધર પીપલ્સ હેપીનેસ અને બીજા લોકોની ખુશી માટે ખૂબ સરસ મજાની વાત કરી છે કામદારો બીજા લોકોના દેશ ત્યાર બાદ કીધું છે કે ખંડ સ્વતંત્રતા ખુશી આ બધા માટે કામદારો શું કરે છે તો જીવે છે કાર્ય કરે છે અને એના માટે જ એ મૃત્યુ પામે છે એટલે પોતાના માટે કઈ નથી કામદારો માત્ર બીજા માટે જીવે છે ધ વર્કર્સ હેવ નો લિબર્ટીઝ ઓફ ધેર ઓન વર્કર્સ એટલે કામદારો લિબર્ટીઝ એટલે કોઈ સ્વતંત્રતા હોતી નથી ઓફ ધેરોન એટલે પોતાની કામદારોને પોતાની કોઈ સ્વતંત્રતા હોતી નથી ધેર નોટ ફ્રી તેઓ મુક્ત નથી વેન કમ્પેલ ટુ વર્ક કમ્પેલ્ડ એટલે અહીંયા ફરજ પાડવી ટુ વર્ક એટલે કાર્ય કરવા માટે જ્યારે તેઓને કાર્ય કરવા માટે ફોર્સ કરવામાં આવે છે દબાણ કરવામાં આવે છે ટ્વેલ્વ ઓર ટેન

આઠ કલાક કે દસ કલાક કે બાર કલાક જ્યારે તેમને ઓછું વેતન ચૂકવવામાં આવે છે ઇલપેડ મીન્સ ઓછું વેતન ચુકવવું લોવેજીસ મતલબમાં જેને કહેવામાં આવે ઇલપેડ મીન્સ લોવેજીસ ફોર ધેર એક્ઝોસ્ટિંગ ટોઇલ

મિલસની અંદર અને કારખાનાઓની અંદર મિલની મિલોની અંદર અને કારખાનાઓની અંદર મજૂરી કરવી જ પડે નહીંતર તેઓ ભૂખે મરે છે સ્ટાર મીન્સ ડાય ડાય વિધાઉટ ફૂડ જે કહેવામાં આવે છે કે ભૂખમરો એને ભૂખમરો સહન કરવો પડે છે ભૂખે મરી જાય છે અથવા તો એ ભૂખમરો સહન ના કરવો હોય તો એમને મજૂરી કરવી જ પડે ત્યાં સુધી કામદારો છે એ મુક્ત નથી એન્ડ વેન ધેર વુમન મે બી ડ્રીવન બાય પોવર્ટી ટુ લીવ્ઝ ઓફ ધી શેમ વુમેન એટલે સ્ત્રીઓ મે બી ડ્રીવન ડ્રીવન એટલે અહીંયા ધકેલાઈ જવું બાય પોવર્ટી એટલે ગરીબાઈના લીધે પોવર્ટી એટલે ગરીબાઈ પુઅર એટલે ગરીબ પોવર્ટી નાઉન છે ગરીબાઈના લીધે ધકેલાઈ જાય છે ટુ લિવ્ઝ એટલે એવી જિંદગીઓમાં ઓફ શેમ એટલે શરમજનક જિંદગીઓમાં જ્યારે કામદારોના બાળકોને મિલોની અંદર અથવા અથવા તો તો કારખાનાઓની અંદર એને મજૂરી કરવી જ પડે નહીતર તેમને ભૂખે મરવાનો વારો આવે અને જ્યારે તેમની સ્ત્રીઓ છે એ ગરીબાઈના કારણે શરમજનક જિંદગીઓમાં ધકેલાઈ જાય છે ત્યારે કામદારો મુક્ત નથી ધે આર ક્લબ વેન ધે આર ક્લબ એન્ડ ઇમ્પ્રિઝન્ટ બિકોઝ ધે આર નોટ ફ્રી તેઓ મુક્ત નથી વેન ધે આર ક્લબ ક્લબ એટલે એકઠા થાય છે એન્ડ ઇમ્પ્રિઝન્ટ એટલે કે એને કેદ કરી લેવામાં આવે છે બીકોઝ ધે ગો ઓન સ્ટ્રાઇક એટલે ગો ઓન સ્ટ્રાઇક એટલે હડતાળ ઉપર ઉતરવું ફોર અ રેઝ ઓફ વેજીસ રેઝ એટલે અહીંયા વધારો કરવો વેજીસ એટલે વેતનમાં દાહડીમાં એ દાડીમાં વેતનમાં વધારો કરવા માટે હડતાળ ઉપર ઉતરે છે ત્યારે એન્ડ ફોર ધ બેઝિક જસ્ટિસ એટલે કે મૂળભૂત ન્યાયની માગણી માટે જે એવો હડતાળ ઉપર જાય છે ત્યારે ધેટ ઇઝ રાઈટ એઝ હ્યુમન બીંગ્સ જે એમનો રાઈટ એટલે અધિકાર છે હક છે એઝ હ્યુમન બીંગ્સ એટલે માનવ તરીકે જે એમનો હક છે એના માટે વિદ્યાર્થી મિત્રો ક્લબનો એવો પણ આપણે ઉલ્લેખ કરી શકીએ કે એમના ઉપર લાઠીચાર્જ પણ કરવામાં આવે છે એકઠા કરીને કેદ કરી દેવામાં આવે છે ભેગા કરીને કેદ કરી દેવામાં આવે છે કારણ કે તેઓ એક માનવના હક તરીકે પોતાનો જે મૂળભૂત ન્યાય છે અને જ્યારે એમના વેતન વધારા માટે હડતાળ ઉપર ઉતરે છે ત્યારે તેઓને એકઠા કરીને કેદ કરી દેવામાં આવે છે ત્યારે તેઓ મુક્ત નથી ખૂબ સરસ મજાનું અહીંયા હેલન કેલર જણાવે છે કે કામદારો માનવના હક ગણાય એવા એક મૂળભૂત ન્યાય માટે અને સાથે સાથે વેતન વધારા માટે હડતાળ ઉપર ઉતરે છે ત્યારે કામદારો છે એને એકઠા કરીને જેલમાં પૂરી દેવામાં આવે છે કેદ કરી દેવામાં આવે છે ત્યારે તેઓ મુક્ત નથી તો હેલન કેલરે કામદારો મુક્ત છે કે નહીં એ બાબત આ બે પેરેગ્રાફની અંદર ખૂબ સારી રીતે જણાવી છે કામદારો છે કેટલા બાલિશ એટલે કે મૂર્ખ હોય છે કેટલાક ચાઇલ્ડિશ બુદ્ધિ બાળક બુદ્ધિના હોય છે એવું એમણે જણાવ્યું કે જો કામદારોને તૈયાર કરી દેવામાં આવે ખાખી ગણવેશ પહેરાવી દેવામાં આવે રાઇફલ આપી દેવામાં આવે તો તે લડવા માટે ચોક્કસ રીતે આગળ વધશે અને એ વળી પાછા એમના જે કાંઈ દુશ્મનો છે એમના જ માટે એમના માલિકો જે છે એમના દુશ્મનો છે એમના જ માટે લડવા માટે આગળ વધશે અને એ વળી બ્રેવલી બહાદુરીપૂર્વક ખાસ કરીને અહીંયા કામદારો કેટલા બાળક બુદ્ધિના છે અને તેઓ નિર્દોષ છે નિસ્વાર્થ જીવન જીવે છે એવું આ બંને પેરેગ્રાફમાં સમજાવ્યું છે જોઈશું આપણે આગળ કે હજુ હેલન કેલર છે એ કઈ બાબતમાં સ્વતંત્રતા જે છે એમની કામદારોની સ્વતંત્રતા અને ખાસ કરીને જે કામદારોને ન્યાય મળવો જોઈએ એ બાબતમાં આગળ શું જણાવે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું